નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે નવી સરકારી ભરતી આવી છે તો એના વિશે વાત કરીશું તો મિત્રો આ ભરતીની અંદર તેરસોથી વધુ જગ્યાઓ છે લાયકા છે ધોરણ આઠ પાસ દસ પાસ બાર પાસ અને અન્ય ડિગ્રી જેમને કરેલી છે એ મિત્રો અરજી કરી શકશે તો મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ ચાર સાત બે હજાર એકવીસ છે તો મિત્રો આ જે ભરતી આવેલી છે એની સંપૂર્ણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ અને હા મિત્રો જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હો તો જી જીપીએસસીના માધ્યમથી તમે ઘરે બેઠા ઓનલાઈન ભણી શકો છો મિત્રો ઇન્ડિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે જીપીએસસીનું તો મિત્રો તમે ફ્રી અને અને સ્કોલરશિપ પણ મેળવી શકો છો તો મિત્રો આની અંદર એકથી ત્રણની અંદર જેમનો નંબર આવે છે એમને એક વર્ષ માટે જે સબસ્ક્રિપ્શન પ્લસ સો ટકા સ્કોલરશિપ આપવામાં આવશે સાથે મિત્રો રેન્ક ચારથી તેરની અંદર આવે છે તો એક વર્ષનું પ્લસ સસોર્સ અને પંચોતેર ટકા સ્કોલરશિપ છે તો રેન્ક ચૌદથી વીસની અંદર આવે છે તો એમને પચાસ ટકા સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર જીએમડીસી આસિસ્ટન્ટ જે પ્રિમિયમ પુલ મોક્ષે છે એ પણ રમવામાં આવશે તો મિત્રો આ વીસ જૂનથી શરૂ થઈ જશે જે પણ મિત્રો જોઈન કરવા માગતા હોય તો નીચે લિંક આપણી જે ફટાફટ જે જોઈન કરી શકો છો તો મિત્રો એની અંદર અલગ અલગ બેચ કોર્સ તમને જોવા મળશે તો મિત્રો પ્રહાર નામનો છે સારથી નામનો છે એ રીતે અલગ અલગ બેચ કોર્સ છે પરિવર્તન છે એ રીતે તમે પ્લસની અંદર તમે જોઈ શકો છો કેટલા તમને લાભો મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર તમને લાઈવ લેક્ચર છે અનલિમિટેડ જે કોર્સ છે એ છે ટોપ એજ્યુકેટર દ્વારા તમે ભણી શકો છો તો મિત્રો આની અંદર જે તમારો સિલેબસ છે એ કવર કરી કરી શકો છો અને જે તમારી પરીક્ષા સરકારી હોય એની કમ્પ્લીટ તૈયારી કરવામાં આવશે તો મિત્રો આની અંદર તમે રેગ્યુલર જે ક્લાસ છે એ પણ લઈ શકો છો અને લાઈવ સ્ટેસ્ટ સિરીઝ છે એ પણ મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે જે પણ કોર્ષ છે એનું ગુજરાતીમાં પણ તમને મટીરિયલ મળવાપાત્ર રહેશે અને કોઈ પણ ડાઉટ હોય એ પણ ક્લિયર કરી શકો જ્યારે પણ તમે પ્લસ લો છો ત્યારે અમારો કોડ ટીકેટ એન યુઝ કરવાનો રહેશે જે પણ મિત્રો સરકારી ભરતી અંતર્ગત જો તૈયારી કરતા તો ઘરે બેઠા અનઅકેડેમી માધ્યમથી તમે ઘરે બેઠા ભણી શકો જ્યારે પણ તમે અમારો કોડ ટીકેટ એન યુઝ કરશો તો તમને ફટફાટા તરત જ દસ ટકા મળી શકશે તો મિત્રો ચોવીસ મહિના બાર મહિના છ મહિના ત્રણ મહિના એ રીતે તમે કોર્સ લઈ અને સરકારી ભરતીની તૈયારી કરી શકો છો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સેન્ટ્રલ લેવલની જે કંપની છે મેજાકોટ જે અંતર્ગત આપણે સેન્ટ્રલ લેવલ ઉત્તરાખંડ અંતર્ગત છે મિત્રો આની અંદર જે મેઇન બ્રાન્ચ છે એ ઉત્તરાખંડ પ્રકારની રહેશે તો મિત્રો આની અંદર જે અલગ અલગ જગ્યાઓ છે એ તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે જે અલગ અલગ ફિલ્ડની અંદર આની અંદર જગ્યાઓ આપેલી છે તો તમે અહીંયા જોઈ શકો છો જે ટોટલ ફિલ્ડની આપણે વાત કરીએ તો ચોવીસ વિભાગોની અંદર આની અંદર જગ્યા જોવા મળશે તો મિત્રો આની અંદર ટોટલ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ જગ્યાઓ તેરસો ને જગ્યાઓ છે તો આ ભરતીની અંદર ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકશે તો મિત્રો વધુમાં જાણીએ કે જે લો વિઝન છે હેન્ડીકેપ છે એ પણ મિત્રો આની અંદર સરળતાથી અરજી કરી શકશે તો મિત્રો આની અંદર જે લાયકાત વિશે વાત કરી લઈએ તો એસી રેફ્રિજ મિકેનિકલ એની અંદર છે માત્ર દસ પાંચમાં માંગેલું છે એ અંતર્ગત તમારે બોર્ડ અથવા નેશનલ એપ્રેટિક્સ કરેલું હોવું જોઈએ કે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ સાથે મિત્રો છે કોમ્પ્યુટર એ અંતર્ગત છે આપણે જાણીએ કે તો મિત્રો આની અંદર પણ એસએસસી સાથે અને જે ટ્રેડ છે એ અંતર્ગત તમારે આઈટીઆઈ સંપૂર્ણપણે પૂર્ણ કરેલી હોવી જોઈએ તો મિત્રો કાર્પેન્ટર છે એની અંદર પણ આઠ પાસ માંગેલું છે જે મિત્રોએ આઠ પાસ કરેલું છે એ અંતર્ગત અરજી કરી શકે છે તો મિત્રો ચીપર ગ્રીન્ડર અંતર્ગત જગ્યા છે એ અંતર્ગત તમારે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ જે એપ્રેન્ટિક્સ અંતર્ગત હોવું જોઈએ તો મિત્રો આની અંદર વેલ્ડનની અંદર જગ્યા છે તો મિત્રો આની અંદર ધોરણ દસ પાસ અને આઈટીઆઈ કરેલું છે તો પણ અરજી કરી શકશો અથવા આઠ પાસ કરી અને જો તમે આઈટીઆઈ કરેલું છે તો પણ તમે આની અંદર અરજી કરી શકો છો મિત્રો ડીઝલ ક્રાઇન ઓપરેટર છે એની અંદર પણ તમને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ સાથે મિત્રો છે ડીઝલ કમ મોટર મિકેનિક એની અંદર આપણે જોઈએ કે ધોરણ દસ પાસ નેશનલ એપ્રેટિક્સ સર્ટિફિકેટ તમારે જે આઈટીઆઈનું છે ડીઝલનું એ તમારે વોટું હોવું જોઈએ અથવા મોટર વેહીકલ જે લાયસન્સ હોય છે એ પણ તમારે જોડે હોવું જોઈએ તો મિત્રો આની અંદર છે મિકેનિકલની અંદર જગ્યાઓ છે એની અંદર ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ અને મિત્રો સિવિલની અંદર જે જગ્યાઓ છે એની અંદર આપણે વાત કરીએ ધોરણ દસ પાસ અને સિવિલ સ્ટ્રીમનો જે કોર્સ છે આઈટીઆઈ છે એ કરેલું હોવું જોઈએ સાથે મિત્રો છે નવમી જગ્યા છે ઇલેક્ટ્રિશિયન એની અંદર પણ દસ પાસ અને ઇલેક્ટ્રિશિયન સાથે આઈટીઆઈ કરેલી હોય હોવી જોઈએ મિત્રો ઇલેક્ટ્રોનિકની અંદર આપણે જોઈએ એમાં પણ દસ પાસ અને આઈટીઆઈ માગેલી છે ફિટરની અંદર પણ એ પ્રકાર છે દસ પાસ અને આઈટીઆઈ માગેલી છે તો જુનિયર ક્યુસી ઇન્સ્પેક્ટરની અંદર આપણે જોઈએ કે માત્ર આની અંદર ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અને જે પણ મિત્રોએ ડિપ્લોમા કરેલું છે એ પણ મિત્રો આની અંદર અરજી કરી શકશે મિત્રો ગેસ કટર છે એની અંદર પણ દસ પાસ અને જે આઈટીઆઈ છે એ પણ કરેલું હોવું જોઈએ અને મિત્રો વધુમાં જે ચૌદમા નંબરની જગ્યા છે મિચેનિસ્ટની અંદર જે આપણે વાત કરીએ એની અંદર પણ દસ પાસ અને આઈટીઆઈ માગેલું છે સાથે મિત્રો મિકેનિકલ જે પંદરમી જગ્યા છે એની અંદર પણ દસ પાસ અને આઈટીઆઈ માગેલું છે તો પેઇન્ટરની અંદર પણ તમારે એપ્રેન્ટિસ અંતર્ગત જે સર્ટિફિકેટ હોય છે ધોરણ આઠ પાસ અને આઈટીઆઈ કરેલું છે તો મિત્રો આની અંદર તમે અરજી કરી શકો છો પાઇપ ફિટરની અંદર પણ આઈટીઆઈ માગેલું છે દસ પાસ અને રેન્જરની અંદર પણ તમે જગ્યાઓ જોઈ શકો છો આઠ પાસ અને જે રેન્જ અથવા અંતર્ગત તમારે સર્ટિફિકેટ હોવું જોઈએ તો મિત્રો એ રીતે તમે જોઈ શકો છો દસ પાસ આઈટીઆઈ બાર પાસ એ રીતે ભરતી આવેલી છે જે પણ મિત્રો આ નોટિફિકેશન જોવા માગતા હોય તો નીચે લિંક આપેલી છે ફટાફટ જઈને તમે ડાઉનલોડ કરી અને આની અંદર વધુ માહિતી છે અને તમારે લાગતી વળગતી લાયકાત હોય એ પ્રમા પ્રકારે તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આ ભરતીની અંદર તેરસો ને અઠ્યાસી જગ્યાઓ છે જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય ઇન્ડિયાના કોઈપણ કેન્ડિડેટ એ મિત્રો આની અંદર અરજી કરી શકે છે તો મિત્રો આની અંદર જે ગ્રાઉન્ડ ટ્રેડ એપ્રેન્ડિક્સ છે એ અંતર્ગત તમને અહીંયા ઘણી બધી માહિતી આપેલી છે તે પણ તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર આપણે જાણી જાણી કરીએ જે તમારો એક્સપિરિયન્સ છે એની અંદર તમને વીસ માર્ક આપવામાં આવશે તો મિત્રો આની અંદર જે ઉંમરની બાબતે છે મહત્વની બાબત એ પણ તમે જોઈ શકો છો અને મિત્રો આની અંદર જે તમને સેલરી મળશે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ તો સ્કિલ અજીઆર વન અંતર્ગત જે સેલરી તમને આપવામાં આવશે સત્તર હજારથી લઈને ચોસઠ હજાર ત્રણસો સાહીઠ અને સેમી સ્કિલ ગેર વનની અંદર તેર હજાર બસોથી લઈને ઓગણપચાસ હજાર નવસો દસ એપ્રેન્ટિસ અંતર્ગત તમને ભરતી કરવામાં પાત્ર રહેશે તો મિત્રો આની અંદર જે ઉંમરની વાત કરીએ ઉંમરની તમારી છેલ્લામાં છેલ્લી ઉંમર આડત્રીસ વર્ષની હોવી જોઈએ જે પણ મિત્રો અઢાર વર્ષથી ઉપરના છે એ મિત્રો દરેક મિત્રો આની અંદર અરજી કરી શકશે સાથે મિત્રો આની અંદર ઉંમરની અંદર તમને છૂટછાટ જોવા મળશે એ અંતર્ગત આપણે જો ઓબીસીની અંદર ત્રણ વર્ષ એસસી એસ ની અંદર પાંચ અને ઇ એક્સ સર્વિસમેન છે એમને દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે તો એ રીતે અલગ અલગ રહેશે તો મિત્રો આની અંદર જે પીરિયડ કોન્ટ્રાક્ટ જે તમારો છે ત્રણ વર્ષનો રહેશે ફ્યુચરની અંદર તમને કાયમી બી કરી શકે છે તો મિત્રો આની અંદર જે એક વર્ષે એક વર્ષે જે તમારો કોન્ટ્રાક્ટ છે એ રિન્યૂ કરવાનો રહેશે તો મિત્રો આની અંદર સિલેક્શનની અંદર વાત કરીએ સિલેક્શન તમારું થશે રાઇટિંગ ટેસ્ટ અને મિત્રો આની અંદર જે રાઇટિંગ ટેસ્ટ પછી તમારું જે એક્સપિરિયન્સ માર્ક હોય છે એના આધારે ટ્રેડ ટેસ્ટ હોય છે એના આધારે અને પછી તમારું માય ફાઇનલ મેરિટ છે એ બહાર પાડવામાં આવશે તો મિત્રો આની અંદર રાઇટિંગ ટેસ્ટની આપણે વાત કરીએ રાઇટિંગ ટેસ્ટ તો ત્રીસ માર્ક એક્સપિરિયન્સના વીસ માર્ક એમ કરીને પચાસનું હશે એમ કરીને સો ગુણનું તમને આની અંદર પાત્ર એટલે પચાસ ગુણમાંથી તમને જે થશે માર્કની અંદર જે કટ ઓફ બનશે એ પચાસ માર્કમાંથી બનશે મિત્રો આની અંદર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એની અંદર પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રાખવાનું રહેશે જ્યારે પણ મિત્રો આની અંદર તમે અરજી કરો છો એની પ્રિન્ટ છે એ પણ જોઈશે અને જે તમે ફી ભરી છે એ પણ તમારે અવશ્ય પ્રિન્ટ રાખવાની રહેશે તો મિત્રો ક્વોલિફિકેશન સર્ટિફિકેટ એટલે ધોરણ દસ પાસ બાર પાસ જે તમામ માર્ક છે એ પણ જોઈશે એ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે એ પણ તમારે જોતવાનું રહેશે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા અંતર્ગત જે તમારે લાગતું વળતું હોય એ તમામ સર્ટિફિકેટ તમારે રજૂ કરવાના રહેશે તો મિત્રો આની અંદર વેલિડ પ્રૂફ તો આની અંદર બે પ્રકારે વેલિડ પ્રૂફ આપવામાં આવે છે પાન કાર્ડ અને આધાર કાર્ડ અવશ્ય તમારે અપલોડ કરવામાં રહેશે જે વેરિફિકેશન દરમિયાન તમને માગવામાં આવશે તો જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો એમડીએલની જે ઓફિશિયલ વેબસાઈટ છે એના ઉપર તમે જઈને અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે કે જે તમારે ફી ભરવાની છે તો કેટલી ફી પહેરવાની છે તો મિત્રો આની અંદર છે ઓબીસી ઇડબ્લ્યુ એસ જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમને સો રૂપિયા ફી પી કરવાની છે જ્યારે એસસી એસ ટી પીડબ્લ્યુડીના જે પર્સન છે એમને કોઈપણ પ્રકારની ફી પહેરવાની રહેશે નહીં અને જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માંગતા હોય એ મિત્રો આ જો તમારે નોટિફિકેશન જોતી હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે આ નો નોટિફિકેશન ડાઉનલોડ કરી તમે અરજી કરી શકો છો તો મિત્રો આ ભરતીની અંદર ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ છો તો તમે આની અંદર અવશ્ય અરજી કરી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ જય ભારત